નમસ્કાર મિત્રો મારું નામ છે નિશાંત ગઢવાલ આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલમાં આપનું સ્વાગત છે તમે જાણો જ છો આપણે ઇકોનોમિક્સની સિરીઝ શરૂ છે તેમાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ સૌપ્રથમ તો હું ફરીથી એક વસ્તુ રિપીટ કરવા માગું છું માત્ર સાતસો રૂપિયામાં તમને જીપીએસસી વન ટુ અને ક્લાસ સીનો દરેક સિલેબસ અલગ અલગ ફેકલ્ટીઝ દ્વારા તમને એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી આપવામાં આવશે તેમજ જો તમારે કોઈ પર્ટિક્યુલર એક જ સબ્જેક્ટનું પણ વિડીયોઝ જોવા છે તો તમે માત્ર દોઢસો રૂપિયામાં તે માટેનું સબ્સ્ક્રિપ્શન કરીને દોઢસો રૂપિયામાં એ સબ્જેક્ટના વિડીયોઝ તમે મેળવી શકશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ તમારા ફ્રેન્ડ્સને પણ ત્યાંના વિશે જાણ કરો થેન્ક યુ ચલો હવે આપણે શરૂ કરીએ આજનો આપણે આગળનો જે લેક્ચર જોયો હતો એમાં મોનિટરી પોલિસી મૌદ્રિક નીતિ મૌદ્રિક નીતિ અંતર્ગત આપણે જે પરિણાત્મક સાધન છે એટલે કે જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે તેના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી લીધી હતી હવે આજે આપણે જોઈશું કે સિલેક્ટિવ ટૂલ્સ એટલે કે ક્વોલિટેટિવ ટૂલ્સ ગુણાત્મક સાધનનો ઉપયોગ કરીને આરબીઆઈ કઈ રીતે મોનિટ મોનિટરી પોલિસી અંતર્ગત ઇન્ફ્લેશન છે જે ફુગાવો છે બરાબર તરલતા છે જે લિક્વિડિટી છે તેને કંટ્રોલ કરે છે તો સૌપ્રથમ આપણે જોઈશું ગુણાત્મક સાધન પહેલાં તો મિત્રો જો આ ગુણાત્મક જે સાધન છે એને આપણે એક રીતે ઇનડાયરેક્ટ ટૂલ્સ કહી શકીએ કઈ રીતે કેમ કે જે આ ગુણાત્મક સાધન છે એ ગુણાત્મક સાધનો ઉપયોગ આરબીઆઈ ડાયરેક્ટ મોનિટરી પોલિસી થ્રુ નથી કરતી તે બેન્કોને કહેશે કે તમે આ રીતનું કરો અથવા તો ઇનડાયરેક્ટ એક્શન લેશે જેમ કે જો પરિણાત્મક સાધનમાં ડાયરેક્ટ રીતે કઈ રીતે થતું હતું કદાચ બેંકને આરબીઆઈને થયું કે ઇન્ફ્લેશનમાં વધારો થયો છે લિક્વિડિટીમાં વધારો થયો છે તો તે તરત જ તેના રેપો રેટમાં વધઘટ કરીને સીઆરઆર એસએલઆરમાં વધઘટ કરીને તે લિક્વિડિટીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હતા જ્યારે આમાં એ રીતનું થતું નથી તો સૌ આપણે જોઈએ કે આ જે ગુણાત્મક છે ગુણાત્મક સાધન એટલે કે કોઈ ક્ષેત્ર વિશેષમાં મુદ્રાની તરલતાને નિયંત્રિત કરી શકાય આ શબ્દ ઉપર તમારે ધ્યાન આપવાનું છે ક્ષેત્ર વિશેષ આનો મતલબ શું છે સમજો તમે કોઈ કંઈક ક્લાસ છે એ ક્લાસમાં આખા ક્લાસને એમ કહેવામાં આવે કે તમારે ઇકોનોમિક્સનો આ ટોપિક તૈયાર કરવાનો છે મૌદ્રિક નીતિનો તમારે ઇકોનોમિક્સનો ટૉપિક શરૂ કરવાનો છે આખા ક્લાસને કહેવામાં આવ્યું મતલબ કે એ થયું આપણું પરિણાત્મક સાધન એટલે કે કૉ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ થયા બરાબર પણ જો કોઈ એક પર્ટિક્યુલર એક જ વિદ્યાર્થીને અથવા તો બે વિદ્યાર્થીને એવું કહેવામાં આવે કે તમારે જ ખાલી મૌદ્રિક નીતિનો આ ટોપિક તૈયાર કરવાનો છે તો તેને આપણે કહીશું સિલેક્ટિવ બરાબર કેમ કે પર્ટિક્યુલર પર્સનને આપણે ટાર્ગેટ કર્યો છે એ ટાર્ગેટ પૂરો કરવામાં હવે આપણે પ્રયત્ન કરીશું બરાબર તો સિલેક્ટિવ ટૂલ્સનો મતલબ જ એ છે કે આખા ક્ષેત્રનો નહીં પણ કોઈ પર્ટિક્યુલર જે સેક્ટર છે કે જ્યાં નાણાંની મુદ્રાની તરલતાની વધુ જરૂર છે ત્યાં ફોકસ કરીને ત્યાં આપણે મુદ્રાની આપૂર્તિનો પ્રયત્ન કરવામાં આવે છે બરાબર એટલે જ કહેવામાં આવે છે ભાઈ ક્ષેત્ર વિશેષમાં મુદ્રાની તરલતાને નિયંત્રિત કરી શકાય છે બરાબર બીજો આનો મુદ્દો શું છે બીજો મુદ્દો એ છે કે જે અનાવશ્યક ઋણ છે કોઈ કે એવા સેક્ટર છે કે જ્યાં ઋણની આપૂર્તિની હવે હાલ જરૂરિયાત નથી જણાતી પણ ત્યાં જે ઋણ વધ્યું છે તેનો ઉપયોગ આપણે બીજા એવા જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં કરીને ત્યાં તરલતાની પૂર્તિ કરી શકીએ છીએ તો આ સિલેક્ટિવ ટૂલના મતલબ સિલેક્ટિવ ટૂલ્સના ઉપયોગથી એ જે અનાવશ્યક ઋણ છે એ અનાવશ્યક ઋણને એ આવશ્યક ઋણવાળા ક્ષેત્રો તરફ પરાવર્તિત કરવામાં આવે છે બરાબર મુદ્રાની આપૂર્તિને એ રીતે પરાવર્તિત કરવામાં આવે છે અને જેમ કીધું એમ જ કોઈ કંઈક ક્ષેત્ર વિશેષને લક્ષ્ય હોય સમજો કોઈ કંઈ જાણે કે અત્યારે કૃષિ કૃષિમાં જરૂરિયાત છે તો આ કૃષિને પર્ટિક્યુલર કૃષિ પર જ ફોકસ રહેશે આનું બરાબર એટલે એટલા માટે જ કોઈ ક્ષેત્ર વિશેષની વાત કરી છે હવે આ જે ગુણાત્મક સાધન છે ગુણાત્મક સાધનમાં પણ ત્રણ પ્રકાર છે નૈતિક દબાણ ન્યૂનતમ માર્જિન સીમા નિર્ધારને શેખ રાશની બરાબર હવે પહેલાં તો નૈતિક દબાણ એટલે શું નૈતિક દબાણનું આપણે જોઈએ તો મિત્રો જો આના જે શબ્દ ઉપર જ છે કે દબાણ કરવું નૈતિક દબાણ કરવું હવે આપણે જાણીએ છીએ સર્વોચ્ચ સંસ્થા કઈ ઇકોનોમી માટે આરબીઆઈ બરાબર આરબીઆઈ દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવશે અલગ અલગ ગાઈડલાઇન્સ બહાર પાડશે પણ ઘણી વખત આરબીઆઈ હવે જ સમજો આરબીઆઈએ કોઈ રેપો રેટમાં પોતાની મોનિટરી પોલિસીમાં કોઈ ચેન્જીસ કર્યા બરાબર હવે પોતાની મોનિટરી પોલિસીમાં ચેન્જીસ કર્યા તો આરબીઆઈ એવું ઈચ્છે કે બેંક છે એ બેંક એ મોનિટરી પોલિસીના બરાબર એટલે કે મોનિટરી પોલિસીના જેવી જ પોતાની નીતિઓમાં પણ પરિવર્તન કરે જેથી જો મોનિટરી પોલિસી ગ્રાહકોના લાભ માટે બનાવવામાં આવી હોય તેનું માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું હોય તો તેનો કમ્પ્લીટ સંપૂર્ણ લાભ મળે ગ્રાહકોને એટલા માટે નૈતિક દબાણ હેઠળ બેંક આરબીઆઈ જે છે આરબીઆઈ જે છે એ આરબીઆઈ બેન્કોને નિર્દેશ કરે છે બરાબર તેમને નિર્દેશ કરે છે કે તેમને એક કહેવામાં આવે છે કે ભાઈ તમે જે અમારી મોનિટરી પોલિસી છે એ મોનિટરી પોલિસીના અનુરૂપ તમે પોતાની નીતિમાં બદલાવ કરો બરાબર હવે અહીં એક વાત એવી છે કે આ જે નૈતિક દબાણની નીતિ છે એ ફરજિયાત નથી બરાબર બેંકને માનવું હોય તો માને પણ અને ન માનવું હોય તો ન પણ માને મતલબ કે ફરજિયાત નથી પણ આપણે જાણીએ છીએ હવે આરબીઆઈ કહે અને આરબીઆઈ સર્વોચ્ચ સંસ્થા છે એટલે બેંકો આને માનતી જ હોય છે એટલે નૈતિક દબાણ એટલે કે બે આરબીઆઈ બેંકોને કહે છે કે તમે આ રીતની મોનિટરી પોલિસીના અનુરૂપ પોતાની નીતિમાં પરિવર્તન કરો તેને જ આપણે નૈતિક દબાણ કહીએ છીએ બરાબર એટલે નૈતિક દબાણનો કોન્સેપ્ટ તમારો ક્લિયર બીજો આવે છે ન્યૂનતમ સીમા નિર્ધારણ હવે સમજો તમે તમે કોઈ બેંકમાં જશો બરાબર કોઈ બેંકમાં તમે જશો તમે એક લાખ કે બે લાખની લોન માટે તમે એપ્લાય કર્યું બે લાખની લોન માટે તમે એપ્લાય કરો છો બરાબર તો તેની સામે તમારે તેની સમ તેની સામે તમારે કેટલી કોલેટરલ સિક્યુરિટી મૂકવી પડશે બરાબર તમારે કેટલી કોલેટરલ સિક્યુરિટી મૂકવી પડશે તો હવે બેંક શું કરશે એ કોલેટરલ સિક્યુરિટીને ચકાસીને બે લાખની ભલે તમારી લોન તમારી રિકવાયરમેન્ટ બે લાખની છે પણ તમને સંપૂર્ણ બે લાખ નહીં મળે તેમાંથી તમે સમજો તમને કદાચ એક લાખ સાહીઠ હજાર સમથિંગ એક સિત્તેર હજાર સમથિંગ એટલી એક થોડી એમાઉન્ટ જે છે એ કટ કરીને તમને મળશે મતલબ કે એ થયું એ માર્જિન થયું તેને જ આપણે માર્જિન સીમા નિર્ધારણ કહેવામાં આવે છે તમારી જે તે લોનની જરૂરિયાત છે તેના હિસાબે તમે જ્યારે પોતાની કોલેટરલ સિક્યોરિટીના આધારે તમે જ્યારે બેંક જોડેથી લોન મેળવવા માટે અરજી કરો છો ત્યારે તમારી કોલેટરલ સિક્યોરિટીના આધારે બેંક તમને લોન આપશે પણ એક નિશ્ચિત પર્સન્ટેજ છે જેટલા થોડી એમાઉન્ટે કટ કરીને તમને લોન મળશે તેને જ આપણે માર્જિન સીમા નિર્ધારણ કહીએ છીએ બરાબર હવે વાત કરીએ આપણે શાખ રસની હવે જુઓ આરબીઆઈ આરબીઆઈ છે જે આરબીઆઈ એક નક્કી કરે છે કે તમે કોઈપણ પણ વાણિજ્યિક બેંક છે એ જ્યારે લોન આપશે ત્યારે પર્ટિક્યુલર કેટલાક ક્ષેત્રોમાં તેમને પ્રાયોરિટી આપવી પડશે જેને આપણે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કહીએ છીએ બરાબર પીએસએલ કહીએ છીએ એ પીએસએલમાં સમજો તમે સપોઝ અત્યારે આપણા ભારત દેશમાં આઠ એવા સેક્ટર છે કે જેનો સમાવેશ પીએસએલમાં થયો છે પ્રાઇમરી સેક્ટર લેન્ડિંગ તો કોઈપણ બેંક જ્યારે પોતાનું ઋણ ડિસ્ટ્રીબ્યુટ કરતી હશે મતલબ કે ઋણ લેન્ડિંગ કરતી હશે ત્યારે તેને આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગને ધ્યાનમાં રાખવું પડશે પોતાનું ઋણ આપતા પહેલાં તેને સૌ પ્રથમ પ્રાયોરિટીમાં કેટલીક નિશ્ચિત રકમ આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગને આપવી ફરજિયાત છે તેને જ આપણે શાખ રેશનિંગ કહીએ છીએ તો આ હતા ગુણાત્મક એટલે કે સિલેક્ટિવ ટૂલ્સ નૈતિક દબાણ ન્યૂનતમ માર્જિન સીમા નિર્ધારણ અને શાખ રેશનિંગ બરાબર હવે આપણે જોઈએ બેઝ રેટ આધાર દર શું છે હવે આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણે મોનિટરી પોલિસીમાં ચેન્જીસમાં જોતા હોય છે કે ભાઈ બેઝ રેટ આ રાખ્યો છે બેઝ રેટ પેલું રાખ્યું છે બરાબર તો આ બેઝ રેટ શું છે તો બેઝ રેટ એટલે એ ન્યૂનતમ વા વ્યાજદર જેનાથી ઓછા દર પર બેંક કોઈ ગ્રાહકને ઋણ આપી શકે નહીં સમજો તમે આરબીઆઈએ બે જ રેટ છ ટકા કર્યો સો બરાબર આરબીઆઈએ બેઝ રેટ છ ટકા કર્યો મતલબ કે હું જ્યારે એસબીઆઈમાં બરાબર પંજાબ નેશનલ બેંકમાં કે કોઈ પણ શિડ્યુલ બેંકમાં જઈશ બરાબર મને છ ટકાથી ઓછા વ્યાજદરે કોઈ પણ બેંક ઋણ આપશે નહીં કેમ કેમ કે ઋણની જે મિનિમમ જે છે પર્સન્ટેજ એ આરબીઆઈએ નક્કી કરી દીધા છે કે છ ટકા છ ટકાથી ઓછા વ્યાજ દરે કોઈએ કોઈ ગ્રાહકને લોન કોઈ બેંક આપશે નહીં બરાબર એને જ આપણે બેઝરેટ કહીએ છીએ ક્યારથી અમલમાં આવ્યો આ તો એપ્રિલ બે હજાર દસથી એક એપ્રિલ બે હજાર દસથી બરાબર કેમ લાવવામાં આવ્યો આ બેઝરેટનો બેઝરેટનો વિચાર કેમ આવ્યો તો જુઓ મિત્રો બે હજાર દસ પહેલાં એક પ્રાઇમ લેન્ડિંગ રેટ કરીને ચાલતું હતું આ શું છે પ્રાઇમ લેન્ડિંગ રેટ બેંક પોતાના જે કહીએ ને કે પોતાના જે પસંદ પસંદવાળા ગ્રાહક હોય કે જે લોકોને એ ઋણ આપવાનું વધારે પસંદ કરતા હોય તો બેંક તે લોકોને પ્રાયોરિટી આપતી હતી બરાબર લોન માટે ઋણ આપવા માટે તેનાથી બીજા લોકોને ઋણ લેવામાં ઘણી વખત તકલીફ પડતી હતી એટલા માટે આરબીઆઈએ બે હજાર દસમાં જે પ્રાઇમ લેન્ડિંગ રેટ છે જે પીએલ પીઆરએલ છે જે તેને બદલે બેઝ રેટને સમાવેશ કર્યો બેઝ રેટનો સમાવેશ કર્યો એટલે હવે પીઆરએલના બદલે બેઝ રેટ મતલબ કે આ રેટથી ઓછા રેટે પણ બેંક કોઈપણ બેંક કોઈ ગ્રાહકને ઋણ આપી શકે નહીં બરાબર સેના પીઆરએલના બદલે બેઝ રેટ આવ્યું હવે બીજું આની વધારે જરૂર કેમ પડી આ એક શબ્દ છે મૌદ્રિક સંક્રમણ મૌદ્રિક સંક્રમણની સમસ્યાને દૂર કરવા માટે આરબીઆઈ એપ્રિલ બે હજાર સોળમાં એક નવા સૂત્રનું નિર્માણ કર્યું હવે આ મૌદ્રિક સંક્રમણ શું છે પહેલે તો મિત્રો જુઓ આપણે એક ટર્મ જોઈએ કે કઠોર મૌદ્રિક નીતિ બરોબર અને નરમ મૌદ્રિક નીતિ કઠોર મૌદ્રિક નીતિ અને નરમ મૌદ્રિક નીતિ કઠોર મૌદ્રિક નીતિ એટલે શું જેમાં જે પણ આ ક્વોન્ટિટેટીવ ટૂલ્સ છે બરોબર પરિણાત્મક જે સાધનો છે તેમાં દર ઉચ્ચ હોય મતલબ કે સમજો તમે રેપો રેટમાં વધારો કરવામાં આવે રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવે સી આર વધારો કરવામાં આવે એસએલઆરમાં વધારો કરવામાં આવે બરાબર તો આને કહીશું આપણે કઠોર મૌદ્રિક નીતિ બરોબર કઠોર મૌદ્રિક નીતિ અને કઠોર મૌદ્રિક નીતિનો ઉદ્દેશ્ય શું છે તો ઇન્ફ્લેશન ઇન્ફ્લેશનમાં ઘટાડો એટલે કે ફુગાવાની અસર જે છે અર્થવ્યવસ્થામાં એ ફુગાવાની અસરને નિયંત્રિત કરવા માટે આ કઠોર મૌદ્રિક નીતિનો ઉપયોગ કરવામાં આવે છે સામે પક્ષે જો નરમ મૌદ્રિક નીતિની વાત કરીએ આપણે તો નરમ મૌદ્રિક નીતિમાં આ જેટલા પણ આ સાધનો છે રિવર્સ રેપો રેટને ઘટાડવામાં આવશે ટ્રીપલ આરને ઘટાડવામાં આવશે બરાબર સી આરને ઘટાડવામાં આવશે એસએલઆરને ઘટાડવામાં આવશે મતલબ કે દરેક જે પણ આપણા ટૂલ્સ છે ટૂલ્સમાં ઘટાડો કરવામાં આવશે અને તે શેના માટે સમજો કે બજારમાં અર્થવ્યવસ્થામાં તરલતાનો ઘટાડો થઈ ગયો છે મંદીની અસર વર્તાઈ રહી છે તો તરલતાને વધારવા માટે મુદ્રાની આપૂર્તિ વધારવા માટે નરમ મૌદ્રિક નીતિનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર હવે આ આ સમયે શું થતું હતું જ્યારે આરબીઆઈ કઠોર મૌદ્રિક નીતિનો ઉપયોગ કરતી તો બેંકો પોતાના પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતી બરાબર બેંક પોતાના પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતી એટલે કે સમજો તમે કઠોર મૌદ્રિક નીતિ આવી તો તો બેંક હવે નુકસાન થવાનું જ હતું તે ભરપાઈ લોકોને પણ જે ગ્રાહકો છે તેમના ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરી દેતી એટલે કે લોકોને ને લોન મોંઘી પડતી અથવા તો તેમને વધુ વ્યાજ દર ચૂકવવો પડતો બરોબર પણ જ્યારે નરમ મૌદ્રિક નીતિ થાય જ્યારે નરમ મૌદ્રિક નીતિ હોય એટલે કે બધા વ્યાજદર આરબીઆઈએ ઘટાડ્યા હોય ત્યારે બેંક પોતાના આ વ્યાજદર ઘટાડતી ન હતી બરાબર તે પોતાનો વ્યાજદરમાં ઘટાડો કરતી ન હતી તેના લીધે કઠોર મૌદ્રિક નીતિનો ભારતો ગ્રાહકો ઉપર આવતો હતો પણ જે નરમ મૌદ્રિક નીતિનો ફાયદો છે એ ફાયદો ગ્રાહકોને મળતો ન હતો અને આ જ જે સમસ્યા છે આ સમસ્યાને જ મૌદ્રિક સંક્રમણની સમસ્યા કહે છે બરાબર મૌદ્રિક સંક્રમણ એટલે કઠોળ મૌદ્રિક નીતિનો ભાર તો ગ્રાહકોને ગ્રાહકોને ભોગવવો પડતો હતો પણ જે નરમ મૌદ્રિક નીતિ છે એ નરમ મૌદ્રિક નીતિનો ફાયદો એટલે કે જે વ્યાજ દરમાં જે ઘટાડો થાય છે એ વ્યાજદરનો ઘટાડો ગ્રાહકોને મળતો ન હતો તો આ મૌદ્રિક સંક્રમણની સમસ્યાને દૂર કરવા માટે આરબીઆઈએ ફરીથી એક નવું સૂત્ર નિર્માણ કર્યું જેને કહીએ છીએ એમ સી એલ આર બરાબર માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડ બેઝ ફંડિંગ રેટ બરોબર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ બરોબર હવે આ જે એમ છે બરાબર એ એમ સીએલઆરમાં પર્ટિક્યુલર આ ચાર વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો કે આ ચાર આ ચારના આધારે જ તેની ગણતરી કરવામાં આવે હવે સમજો ઓપરેશનલ કોસ્ટ ઓપરેશનલ કોસ્ટ એટલે જે તે બેંક હોય બેન્કનું પોતાનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય બેંકની પોતાની ઓફિસ હોય અંદર એસી ચાલતા હોય બરાબર બીજી બધી જે પણ ફેસિલિટીઝ હોય ને ફેસિલિટી પાછળ બેંકે જે પણ ખર્ચો થતો હોય તેનો સમાવેશ આ ઓપરેશનલ કોસ્ટમાં કરવાનો રહેશે બીજું સીઆરઆરની નકારાત્મક વ્યાજ દર બરાબર હવે નેગેટિવ વ્યાજ દર એટલે કે જે નેગેટિવ દર બેંક આરબીઆઈને આપશે બરાબર તેનો પણ સમાવેશ અહીંયા થશે એટલે સીધો જ પોતાના વ્યાજદરમાં વધઘટનો અહીંયા ડાયરેક અસર દેખાશે બરાબર એટલે કે શિયાળાની નકારાત્મક વ્યાજદરનો પણ સમાવેશ અહીં કરવામાં આવ્યો છે બીજું તેના માર્જિનલ કોસ્ટનો સમાવેશ કરવાનો અને સૌથી છેલ્લું દીર્ઘકાલિક ઋણની લાગત બરાબર જે લોંગ ટર્મની જે તેને ઋણ આપ્યું છે એ ઋણની જે કોસ્ટ એને લાગુ પડતી હોય એની લાગતનો પણ અહીં સમાવેશ કરવાનો અને આ ચાર આ ચારના સુ ચારના સમાવેશ સાથે એક સૂત્ર બને એમસીએલ આરનું અને તેના આધારે તેના આધારે બેઝ રેટની એ જે છે એની ગણતરી કરવામાં આવે બરાબર તો આ થયું એમ હવે આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જોઈ લીધા ક્વોલિટેટીવ ટૂલ્સ જોઈ લીધા બરોબર અને આશા રાખું છું તો તમને ક્લિયર આઈડિયા આવી ગયો હશે હવે આપણે જોઈએ કે આ જે ક્વોન્ટિટેટિવ ને ક્વોલિટેટીવ ટૂલ્સની જે નિર્માણ કરે છે બરોબર જે દર દ્વિમાસિકે જે તેની સમીક્ષા કરીને ચેન્જીસ કરે છે કોણ કરે છે તો એના માટે એક છે મૌદ્રિક નીતિ સમિતિ આરબીઆઈ જે એક્ટ છે નાઇન્ટીન થર્ટી ફોરનો એમાં ઉલ્લેખ કરવામાં જ આવ્યો છે કે આવી એક નીતિ નિર્માણ સમિતિ હશે કે જે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવશે બરાબર તો અને બીજું કે જે આ આરબીઆઈ એક્ટ છે તે અંતર્ગત આ સ્વાયત્ત સંસ્થા છે એટલે તેને પોતાના નિયમો બનાવવાની પૂર્ણપણે સત્તા રહેલી છે તેમાં કોઈનો પણ હસ્તક્ષેપ નહીં ચાલે બરાબર હવે જે આ મૌદ્રિક નીતિ સમિતિ છે એમપીસી જેને કહીએ છીએ મોનિટરી પોલિસી કમિટી આ જે એમપીસી છે એ એમપીસીમાં કુલ મિત્રો છ સભ્યો હોય છે જેમાં ત્રણ સભ્યોમાં કોણ ગવર્નર ડેપ્યુટી ગવર્નર ને કે બેંક અધિકારી જ્યારે બીજા ત્રણ સભ્યોમાં સરકાર દ્વારા નિમણૂક પામેલા હોય છે અને આ જે સરકાર દ્વારા નિમણૂક પામેલા હોય છે તેમનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે બરોબર આ રીતે આ લોકો છ સભ્યો થશે બીજું એમપીસીની સમીક્ષા સામે ફુગાવાની એટલે કે ઇન્ફ્લેશન ઇન્ફ્લેશનની લક્ષ્યને ધ્યાનમાં રાખવું હવે આપણે જાણીએ છીએ કે ઇન્ફ્લેશનનું લક્ષ્ય શું છે ઇન્ફ્લેશનનું લક્ષ્ય છે ચાર પ્લસ ઓર માઇનસ ટુ એટલે કે બેથી ઘટવો ના જોઈએ અને ચારથી વધવો ના જોઈએ એ બંને વચ્ચે ફુગાવાને કંટ્રોલ રાખવું પડશે બરાબર તો આ જે લક્ષ્ય છે એ લક્ષ્યને મોનિટરી પોલિસી કમિટીએ બરોબર ધ્યાનમાં રાખીને નીતિમાં નિર્માણ કરવું પડશે બરાબર બીજું એક વર્ષમાં ચાર વાર બેઠક થાય છે એમપીસીની એક વર્ષમાં ચાર વાર બેઠક થાય છે અને એ બેઠક દરમિયાન જે પણ નિર્ણય પર આવે જે પણ નિર્ણયનો નિર્માણ કરવામાં આવે એ નિર્ણયને પ્રકાશિત કરવો જરૂરી છે બરાબર એ કોઈ પણ ફોર્મમાં હોય તમે લેટરમાં હોય યા તો પ્રેસમાં આપો તમે એ રીતે ઇન શોર્ટ પ્રકાશિત કરવો જરૂરી છે તો આ હતું મોનિટરી પોલિસી કમિટી બરાબર હવે આપણે જોઈએ બેંક બરાબર બેંક એટલે શું હું મેં તમને પહેલાં જ કીધું તો બેંક બેંક શું કરે એક તો ડિપોઝિટ જમા કરે અને બીજું ઋણ આપે લોન આપે બરોબર જે ડિપોઝિટ જમા કરે અને લો લોન આપે એટલે બેંક થયું અને એ જ બેંક જો ક્રેડિટ ક્રિએશન પણ કરે ક્રેડિટ ક્રિએશન પણ કરે તો એને આપણે કોમર્શિયલ બેંક કહીશું બરાબર ક્રેડિટ ક્રિએશન કરશે તો એને આપણે કોમર્શિયલ બેંક કહીશું બરાબર હવે આ જે વાણિજ્યિક બેંક છે વાણિજ્યિક બેંક અને કેન્દ્રીય બેંક વચ્ચેનો તફાવત આપણે જોઈ લઈએ એટલે તમને ક્લિયર આઈડિયા આવી જાય વાણિજ્યિક બેંક એટલે એક તો પહેલું કોણા અંતર્ગત રહેશે તો આપણે જાણીએ છીએ સર્વોચ્ચ સંથા આરબીઆઈ છે એટલે આરબીઆઈના નિયંત્રણમાં કામ કરશે બરાબર આરબીઆઈના નિયંત્રણમાં કામ કરશે વાણિજ્યિક બેંક બીજું શાખ સર્જન વાત કરીએ એમ ક્રેડિટ ક્રિએશન કરે તો જ એક વાણિજ્યિક બેંક કહેવાય તો એ શાખ સર્જનના માધ્યમથી મુદ્રા આપૂર્તિમાં યોગદાન આપશે અને ત્રીજું લાભના ઉદ્દેશ્ય લાભ એટલે હવે બેંક આપણને જે પણ ઇન્ટરેસ્ટ રેટ આપશે એ ઇન્ટરેસ્ટ રેટના આધારે બેંક આપશે એ ઇન્ટરેસ્ટ રેટના માધ્યમથી પ્રોફિટ કમાશે એટલે કે લાભના ઉદ્દેશ્ય તે કામ કરે છે તેને આપણે આને વાણિજ્યિક બેંક કહીએ છીએ તો કેન્દ્રીય બેંક એટલે શું તો કેન્દ્રીય બેંક એટલે જાણીએ છીએ આપણે બેન્કર્સ ઓફ બેંક બેંકોની બેંક બરોબર મુદ્રા આપૂર્તિનો મુખ્ય સ્ત્રોત છે તેમજ મુદ્રા આપૂર્તિને નિયંત્રિત કરે છે જાણીએ છીએ આ જે મોનિટરી પોલિસીના આધારે તે મુદ્રા આપૂર્તિને નિયંત્રિત કરતી હોય છે અને બીજું તેનું મુખ્ય કામ શું છે તો વૃદ્ધિ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને સ્થિરતાને બનાવી રાખવું અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને સ્થિરતાને બનાવી રાખવું તો આ હતું વાણિજ્યિક બેંક અને કેન્દ્રીય બેંક વચ્ચેનો મુખ્ય તફાવત બરોબર હવે આપણે જોઈએ મિત્રો ટાઈપ્સ ઓફ બેન્કિંગ હવે આપણે જાણીએ છીએ બેંક છે ને એ અલગ 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 એના પ્રકાર છે બરોબર એવું નથી બેંક એટલે બેંક એના ઘણા અલગ અલગ પ્રકાર છે આપણે જોઈશું જેને આપણે ટાઈપ્સ ઓફ બેન્ક કહીએ છીએ બરોબર તો પહેલા આપણે જોઈશું કોર બેન્કિંગ બરોબર કોર બેન્કિંગ એટલે શું પહેલાં તો કોરનો કોર નો ફૂલ ફોર્મ હશે હા છે કોરનો ફૂલ ફોર્મ શું છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ રિયલ ટાઈમ એક્સચેન્જ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ એટલે કે કોર બરોબર કોર બેન્કિંગ હવે કોર બેન્કિંગ એટલે શું મિત્રો કોર બેન્કિંગ એટલે એક એક જ બેન્ક હોય તેની બધી જ શાખાઓ એક જ માધ્યમથી જોડાઈ જાય બરાબર એક નેટવર્કથી જોડાઈ જાય મતલબ કે મારી જ મારું બેંકનું એકાઉન્ટ હિંમતનગરમાં છે બરાબર ગુજરાતમાં છે પણ હું આઉટ ઓફ ગુજરાત ક્યાંય જાઉં તો પણ હું મારી જે બેન્કિંગ રિલેટેડ કામકાજ છે એ એ બેન્કની કોઈપણ શાખામાં જોઈન કરી શકીશ પહેલાંના સમયમાં કેવું હતું પહેલાંના સમયમાં જ્યારે બેન્કો કોમ્પ્યુટરાઈઝ નથી એ ટાઈમે તમારે જે બેંકમાં જે શાખામાં ખાતું હોય તે શાખામાં જઈને તમારું કામ થઈ શકતું કેમ તો એ વખતે રજિસ્ટર ઉપર બધા કામ થતા હતા એટલે ડેટા એકબીજા જોડે ડેટાનો અભાવ રહેતો હતો બરાબર બટ આ નેટવર્કથી જોડાયેલા રહેશે એટલે ભલે હું ગુજરાતમાં હોઉં મારી બ્રાન્ચ ગુજરાતમાં છે પણ હું ઓલ ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ જઈને બરાબર પોતાનું બેંક બેંક રિલેટેડ પોતાનું કામકાજ કરી શકીશ એટલા માટે જ આને આપણે કહી શકીએ એની વેર બેન્કિંગ એટલે ક્યાંય પણ ભારતમાં ક્યાંય પણ બેન્કિંગ કરવી હોય આ મારી જાણે કે એસબીઆઈના બ્રાન્ચમાં તો આ કોર બેન્કિંગથી હવે પોસિબલ થશે બરાબર યાદ રહી ગઈ કોર બેન્કિંગ પહેલાં ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ નથી બટ યાદ રાખજો સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બરોબર કોર બેન્કિંગ હવે આવ્યું લીડ બેંક હવે લીડ બેંક શું છે લીડ બેન્કનો જો પહેલાં તો એક ઉદ્દેશ્ય કહી દઉં તો લીડ બેન્કિંગનો ઉદ્દેશ હતો ગ્રામીણ ક્ષેત્રો અને જે ઉપ જે નગરીય ક્ષેત્રો છે એટલે કે હજુ એ નગર બનવાની અવસ્થામાં ચાલી રહ્યા છે ને હજી ગામડાનો પણ પ્રભાવ છે એવા જે ઉપનગરીય ક્ષેત્રો છે તો તેમાં નાણાં આપૂર્તિનો સોરી તેમાં નાણાં આપૂર્તિ વધારવા માટે બરોબર આ લીડ બેન્કિંગ યોજનાનો આવ્યો હતો હવે એના માટે પહેલાં તો જુઓ ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટે ઉ ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટે જે નેશનલાઇઝેશન કર્યું એનો ઉદ્દેશ હતો કે લોકોને સાંકળવા બેન્કિંગ સેક્ટરમાં પણ એમને જ્યારે જોયું કે હજી ગામડાનો ગ્રામીણ ક્ષેત્રનો મોટો સમુદાય છે જે બેન્કિંગ રિલે બેન્કિંગ સેક્ટરમાં જોડાયેલો નથી તો તેના માટે તે તેના માટે વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું જેને આપણે ઓગણીસો ઓગણ સિત્તેરમાં ગાડગીલ સમિતિ કહીએ છીએ બરોબર ગાડગીલ સમિતિનું ઓગણીસો ઓગણ સિત્તેરમાં ગઠન કરવામાં આવ્યું અને તેમને તેમને એક ભલામણ કરી કે તમે ક્ષેત્રીય આધાર ઉપર લક્ષ્ય નક્કી કરવામાં આવે બરાબર ક્ષેત્રીય આધાર ઉપર કોઈ પણ બેંકના લક્ષ્ય તૈયાર કરવામાં આવે એ જ પછી ઓગણીસો સિત્તેરમાં જ એક બીજી એક સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું એ હતું નરીમન સમિતિ બરાબર તેનું પણ ઓગણીસો ઓગણ જ ગઠન કરવામાં આવ્યું એ નરીટે નરીમન સમિતિ હતી એ નરીમન સમિતિનું એવી ભલામણ કરી કે ક્ષેત્રીય આધાર તો ઠીક પણ હવે જિલ્લા સ્તરી ઉપર જિલ્લા સ્તર ઉપર બેન્કિંગ વ્યવસ્થાને લક્ષિત કરવામાં આવે જિલ્લા સ્તર ઉપર બરાબર ગાડગીલ હતા તેમને ક્ષેત્રીય ક્ષેત્રીય આધારની ભલામણ કરી જ્યારે નરીમન સમિતિએ જિલ્લા સ્તર જિલ્લા સ્તરની ભલામણ કરી બરાબર અને આ આ સમિતિઓના ભલામણના આધારે બરાબર લીડ બેંક યોજનાની શરૂઆત કરવામાં આવી બરાબર હવે આ લીડ બેંક યોજના શું છે સમજો ગુજરાતમાં લીડ બેન્કની શરૂઆત કરવાની થાય બરોબર જાણે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ તો શું થશે હાલ સાબરકાંઠામાં બરાબર કોઈ કંઈક એરિયા છે પર્ટિક્યુલર એ એરિયામાં એક બેંકને લીડ બેંક બનાવી દેવામાં આવશે બરોબર એ એરિયાને લીડ બેંક બનાવી દેવામાં આવશે ને તે એરિયામાં જેટલી પણ બીજી બધી બેંક હોય તે બધી બેંકોને તેના જોડે સંલગ્ન કરી દેવામાં આવશે બરાબર તેના જોડે તાલમેલ બનાવીને જિલ્લામાં બને તેટલો મેક્સિમમ મેક્સિમમ નાણાંની આપૂર્તિ સર્ક્યુલેશન ઓફ મની ફ્લો બરાબર તરલતા તરલતાને તેનો તરલતા ઉપર ધ્યાન દેવામાં આવશે અને આ રીતે જે ક્રેડિટની ફેસિલિટી છે જે લોકોને જે ક્રેડિટ મળવાની છે જે ક્રેડિટની ફેસિલિટી છે એ ફેસિલિટીમાં વધારો કરવામાં આવશે બરાબર શાક સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે મેં કીધું એમ જ મેઇન ઉદ્દેશ એ જ હતો કે ગ્રામીણ વિકાસમાં સહાયક બરાબર ગ્રામીણ વિકાસમાં સહાયક તો આ થયું આપણું લીડ બેન્કિંગ બરોબર હવે આપણે આગળ જોઈએ ડેવલપમેન્ટ બેન્કિંગ ડેવલપમેન્ટ બેન્કિંગ એટલે શું પહેલાં તો જુઓ આ જે ડેવલપમેન્ટ બેન્કિંગ છે એના ઘણા બધા ઉદ્દેશ્યો છે બરાબર બીજું એક ડેવલપમેન્ટ બેન્કિંગ છે લોકોને ડાયરેક્ટ લોન નથી આપતું બરાબર લોકોને ડાયરેક્ટ લોન તમે સીધા જ ડેવલપમેન્ટ બેન્કમાં લોન લેવા જાઓ નહીં મળે ડાયરેક્ટ લોન ના મળે પણ એ શું કરશે જે લોકોને લોકો જેના ઉપર આધારિત છે એવા ક્ષેત્રોમાં એ નાણાં આપૂર્તિ કરીને નાણાં અપૂરતું કરીને લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે બરોબર તો બહુ ઉદ્દેશ્ય પ્રક્રિયા છે બીજું બેન્કિંગ સુવિધાના વિસ્તાર સાથે રોકાણને પ્રોત્સાહિત કરીને આર્થિક વિકાસ ગતિને વધારવાનું કામ કરે છે રોકાણને પ્રોત્સાહિત ક્યારે થશે જ્યારે લોકો જોડે નાણાં પૂરતા પ્રમાણમાં હશે બરાબર તેના માટે ડેવલપમેન્ટ બેંક શું કરશે અલગ અલગ તેમને જે ક્ષેત્રોમાંથી તેઓ ઋણ લે છે તેવા ક્ષેત્રોને તેઓ વધુ પ્રમાણમાં નાણાંની આપૂર્તિ કરશે બરાબર બીજું દીર્ઘકાલિક ઋણ બરાબર દીર્ઘકાલિક ઋણ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બરાબર દીર્ઘકાલિક ઋણ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ હવે જ્યાં વિકાસ બેંક છે તો આપણે જાણીએ છીએ કેવી ડેવલપમેન્ટ બેંક અલગ અલગ છે ભારતમાં જેમ કે સીડબી નાબાર્ડ એનએચબી એક્ઝિમ આ જે સીડબી છે નાબાર્ડ છે એનએચબી છે એક્ઝિમ છે તેના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે એક્ઝામમાં સીડબીનું ફૂલ ફોર્મ શું છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા બરાબર સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા બરોબર નાબાર્ડનું નેશનલ એગ્રીકલ્ચર બોર્ડ ઓફ સોરી નેશનલ નેશનલ બેન્ક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બરોબર નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન રૂર ડેવલપમેન્ટ બીજું ને એનએચબી એટલે કે નેશનલ હાઉસિંગ બેન્ક અને એક્ઝિમ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક બરોબર તો આ એક્ઝિમ છે હવે આ જે છે એમાં પણ ઋણના અલગ અલગ પ્રકાર છે જો એને ત્રણ રીતે ડિવાઈડ કરવામાં આવે છે શોર્ટ ટર્મ ઋણ બરાબર મીડિયમ ટર્મ ઋણ અને લોંગ ટર્મ ઋણ હવે જો પંદર મહિના કે તેનાથી ઓછા સમય માટે ઋણ આપવામાં આવે તો તેનો સમય શોર્ટ ટર્મ લોનમાં થાય છે બરાબર પંદર મહિના તે પાંચ વર્ષની સમય માટે જો ઋણ આપવામાં આવે તો તેનો સમાવેશ મીડિયમ ટર્મમાં થાય છે અને પાંચ વર્ષથી વધુ સમય માટે જો ઋણ આપવામાં આવે તો તેનો સમાવેશ લોંગ ટર્મ લોંગ ટર્મ ઋણ માટે થાય છે બરાબર તો આ હતું તેનો જે લોન આપવાનો સમા સમયગાળો છે તેના આધારે તેનો પ્રકાર હવે આપણે જોઈશું યુનિવર્સલ બેન્કિંગ યુનિવર્સલ એટલે શબ્દ ઉપર જ જઈએ તો યુનિવર્સલ જે બધું જ કરી શકે બધાનો સમાવેશ થાય એ યુનિવર્સલ બેંક બરાબર બીજું આ જે બેંક છે પોતાનું જે પરંપરાગત કાર્ય બેંકનું પરંપરાગત કાર્ય શું છે બેન્કિંગ મતલબ કે જમા સ્વીકાર કરવા અને ઋણ આપવી તો આ બેંક શું કરશે યુનિવર્સલ બેંક પોતાના પરંપરાગત કાર્યોથી આગળ વધીને ગ્રાહકોને નવી જ પ્રકારની બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે બરાબર નવી જ પ્રકારની બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે નવી પ્રકારની એટલે કેવી વીમાની સુવિધા મ્યુચ્યુઅલ ફંડની સુવિધા આ બધી સુવિધાઓ પણ બેન્ક ઉપલબ્ધ કરાવશે બરાબર તેને જ આપણે યુનિવર્સલ બેન્કિંગ કહીએ છીએ હવે આવ્યું શેડો બેન્કિંગ બરાબર શેડો બેન્કિંગ શું છે જુઓ મિત્રો શેડો બેન્કિંગ એટલે એક એવી સંસ્થા કે જેનો સમાવેશ બેંકમાં નથી થતો પણ એ નાણાં પૂરા પાડે છે બરાબર એટલે કે એક મધ્યમવર્તી સંસ્થાની ભૂમિકા ભજવે છે વિકાસશીલ દેશોમાં વિકાસશીલ દેશોમાં જ્યાં વિકાસશીલ દેશોમાં જ્યાં બેંકો હજી પણ આખા સમુદાયને કવર નથી કરી શકી ત્યાં શેડો બેન્કિંગ વિકાસમાં ભૂમિકા ભજવે છે પણ જો એક રીતે જોવા જઈએ તો જ્યાં વિકસિત દેશો છે એ વિકસિત દેશો માટે આ નુકસાનકારક છે શેડો બેન્કિંગ બરાબર તો આ યાદ રાખજો વિકાસશીલ દેશો માટે એ મહત્વની ભૂમિકા ભજવે છે સપોઝ એક્ઝામ્પલ જોઈ લો તમે આપણે જે એનબીએફસી વિશે આગળ આપણે જોઈશું નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ બરાબર તે એનબીએફસીનો સમાવેશ એક રીતે શેડો બેન્કિંગમાં આપણે કરી શકીએ બરોબર બીજું એક છેલ્લો એક ટોપિક પણ જોઈ લઈએ આપણે બરોબર ઓફશોર બેન્કિંગ ઓફશોર શોર બેન્કિંગ એટલે કે જે બેંકનું જે બેંક હેડક્વાર્ટર હોય બરાબર એ હેડક્વાર્ટર કે એનું સ્થાપના ફોરેનમાં થઈ છે પણ તેનું કાર્યક્ષેત્ર તેનું અહીં કામ કરે છે ભારતમાં રહે તેને જ આપણે ઓફશોર શોર બેન્કિંગ કહીએ છીએ બરોબર હવે તમને એમ થશે કે ઓફશોર બેન્કિંગ છે તો ઓફશોર બેન્કિંગમાં કેમ આપણે લો જે ગ્રાહકો છે તે નાણાં વધારે રોકશે કેમ કેમ તે ઓફશોર બેન્કિંગમાં એમાં એક તો જો ઇન્ટરેસ્ટ રેટ વધુ આપશે બરાબર ઇન્ટરેસ્ટ રેટ વધુ મળશે બીજું તેમની માહિતી જે છે એ માહિતી ગુપ્ત રાખવામાં આવશે બરાબર બને ત્યાં સુધી માહિતી એ સરકારને આપતા નથી તમે એસબીઆઈમાં તમારું ખાતું ખોલાવો બરાબર હવે એ સરકારની જ્યારે પણ તમારા ખાતાની માહિતી જોઈતી હશે તો તે સીધા એસબીઆઈમાંથી મેળવી શકશે પણ ઓફસોર બેન્કિંગમાં આ એક ફાયદો મળી રહે છે એટલા માટે જે બેનામી સંપત્તિ ધરાવતા લોકો હોય કે જે લોકો એવું ઈચ્છતા હોય કે અમે અમારી માહિતી ગુપ્ત રહે તેઓ બને ત્યાં સુધી ઓફસોર બેન્કિંગ હા રિસ્ક છે કેમ કે આરબીઆઈના ઘણા ખરા નિયમો ફોલો કરવામાં આવતા નથી આમાં પણ તો પણ ઇન્ટરેસ્ટ વધુ મળે છે બરોબર અને માહિતી ગુપ્ત રહે છે એટલે ગ્રાહકો આ ઓફશોર બેન્કિંગમાં પણ પોતાના નાણાં રોકે છે બરાબર તો આ હતા ટાઈપ્સ ઓફ બેન્કિંગ બરોબર અહીં આપણું બેન્કિંગનું જે આખું એક હતું સિલેક્ટિવ ટૂલ્સ વિશે આપણે જોયું ટાઇપ્સ ઓફ બેન્ક જો અલગ અલગ બેન્ક ડેવલપમેન્ટ બેંક યુનિવર્સલ બેન્ક કોર બેન્કિંગ લીડ બેન્કિંગ ઓફશોર બેન્કિંગ શેડો બેન્કિંગ બરોબર તો હવે આજના માટે આટલું જ મિત્રો થેન્ક યુ